તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીના રાજ્યપાલ વીકે સક્સેનાએ ભ્રષ્ટાચાર નિવારણ એક્ટ હેઠળ જૈન વિરુદ્ધ તપાસની ભલામણને મંજૂરી આપી છે. સત્યેન્દ્ર જૈન પર 70 વિધાનસભા મતવિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાના 571 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના સંબંધમાં 7 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. રાજ્યપાલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબી દ્વારા તપાસની મંજૂરી માટે પીઓસી એક્ટ 1998ની કલમ 17A હેઠળ કેસને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ વિજિલન્સના પ્રસ્તાવ પર સહમત થયા હતા. એસીબીનો આરોપ છે કે જેને દિલ્હીમાં 1.4 લાખ સીસીટીવી લગાવવામાં વિલંબ બદલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પર લાદવામાં આવેલા ₹16 કરોડના દંડને માફ કરવા માટે કંપની પાસેથી લાંચ તરીકે ₹7 કરોડ લીધા હતા. મળતી માહિતી અનુસાર જૈન પીડબ્લ્યુડી મંત્રી અને પ્રોજેક્ટના નોડલ ઓફિસર હતા. ધરપકડ બાદ જૈનને ફેબ્રુઆરી 2023માં રાજીનામું આપ્યું હતું. સપ્ટેમ્બર 2019માં બીએલના કર્મચારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ જૈન સામેનો આ ભ્રષ્ટાચારનો કેસ પ્રકાશમાં આવ્યો હતો, જેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.